शैले इसे करो मां बाना नंबर पंद्रह नंबर एक रमत आते ही छे चालू होने आ रमते सब दरबार छे ये या मैं अंगूल अखिला छे अंगूल ने ऊपर मूला अक्षर लखिला छे आ या अंगूल द्वारा ये संख्या लखी छे ए संख्या ना आधारे ए संख्या ना ऊपर पर मूला अक्षर आवे छे ए मूला अक्षर थी अने आपणे शब्द बनावानो छे हूँ अहीं तमने बताऊँ छूँ कई रीते बनावानो छे ए रीते आपणे घरे पण बनावा प्रयत्न करीशुं एमां पहली संख्या छे अहीं ए बे त्रण चार पांच छ सात अहीं सात सुधी अंको लखेला छे आ अंकोनी ऊपर अलग अलग मूळाक्षर लखेला छे एकनी ऊपर अ छे બેની ઉપર ભ છે ત્રણની ઉપર મ છે ચારની ઉપર ગ છે પાંચની ઉપર ન છે છની ઉપર ગ છે સાતની ઉપર ર છે આ મૂળાક્ષરો મૂકીને આપણે શબ્દ બનાવવાનો છે આપણે અહીંયા જોઈશું અહીંયા પહેલા ત્રણ અને પાંચ એટલે 35 આપેલા છે અહીંયા આપણે જોવાનું કે ત્રણની ઉપર કયો મૂળાક્ષર આપેલો છે તો અહીંયા જોઈશું ત્રણની ઉપર મ આપેલું છે તો આપણે ત્રણની નીચે આપણે મ લખીએ હવે પાંચની ઉપર કયો મૂળાક્ષર આપેલો છે તો ન આપેલું છે તો અહીં આપણે ન મૂકીશું તો કયો શબ્દ બનશે મન હવે એની બાજુમાં બીજી સંખ્યા લખેલી છે ત્રણ છ અને સાત અહીંયા ત્રણના ઉપર જે મૂળાક્ષર હોય એ આપણે અહીંયા લખીશું તો ત્રણની ઉપર મ છે તો અહીંયા લખીશું મ છની ઉપર કયો મૂળાક્ષર છે તો અહીંયા જોઈશું છની ઉપર ગ છે તો અહીંયા લખીશું ગ સાતની ઉપર કયો મૂળાક્ષર છે તો સાતની ઉપર ર છે તો અહીંયા લખીશું ર તો શબ્દ બનશે મગર એ રીતે એની બાજુમાં બીજી સંખ્યા લખેલી છે છ સાત અને ત્રણ અહીંયા આપણે જોઈશું પહેલા છ જોઈશું છની ઉપર કયો મૂળાક્ષર છે તો છની ઉપર ગ છે તો અહીંયા લખીશું પહેલા ગ સાતની ઉપર કયો મૂળાક્ષર છે તો સાતની ઉપર ર છે અહીંયા લખીશું ર ત્રણની ઉપર કયો મૂળાક્ષર છે તો ત્રણની ઉપર મ છે તો અહીંયા લખીશું મ અહીંયા શબ્દ બનશે ગરમ એની બાજુમાં બીજી સંખ્યા છે પાંચ ત્રણ પાંચ હવે પાંચની ઉપર કયો મૂળાક્ષર છે તો અહીંયા જોઈશું આ કોઠામાં પાંચ છે પાંચની ઉપર ન મૂળાક્ષર આપેલો છે તો આપણે અહીંયા લખવાનું ન પછી ત્રણ છે તો ત્રણની ઉપર કયો મૂળાક્ષર છે તો આપણે અહીંયા કોઠામાં જોવાનું ત્રણની ઉપર કયો મૂળાક્ષર છે તો ત્રણની ઉપર મ મૂળાક્ષર છે તો અહીંયા લખીશું મ હવે ફરીથી પાંચ આવ્યા તો ફરીથી આપણે પાંચનું મૂળાક્ષર લખવાનું તો પાંચનું મૂળાક્ષર તો આપણે પહેલાં લખ્યો તો એના મૂળાક્ષર ફરીથી લખીશું તો બનશે ન મ ન એની બાજુમાં બીજી સંખ્યા છે ત્રણ ચાર પાંચ ત્રણની ઉપર કયો મૂળાક્ષર આપેલો છે તો ત્રણની ઉપર મ છે તો અહીંયા લખીશું પહેલા મ પછી ચાર જોવાનો છે ચાર અંક છે એ અંકની ઉપર કયો મૂળાક્ષર આપેલો છે તો આ કોઠામાં જોવાનું આપણે આ કોઠામાં ચારની ઉપર દ મૂળાક્ષર છે તો અહીંયા લખીશું દ પછી પાંચ છે તો આપણે કોઠામાં પાંચ નંબરનો મૂળાક્ષર જોવાનો પાંચ નંબરની ઉપર કયો મૂળાક્ષર છે તો ન અહીંયા બનશે મગર આપણને આજે વાંચવાની પણ મજા આવશે અને આજે શબ્દ નવો શબ્દ બનશે અહીંયા સંખ્યા મૂકીશું અને એની ઉપર મૂળાક્ષર લખીશું આપણને નવો શબ્દ મળશે એટલે આપણે આ વાંચવામાં અને લખવામાં પણ મજા આવે એકવાર આપણે શબ્દનું વાંચન કરી લઈએ મન મગર ગરમ નમન
જો